નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપણી મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ અંતરંગ આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વની પાછળ અનેકો યુવાનો એ ચહેરાને લઈને એ વિચારધારાને લઈને પોતાનું સમગ્ર જીવન આપવા તૈયાર છે પોતાનું સમગ્ર જીવન આ વ્યક્તિત્વના શબ્દોના આધારે તે લોકોએ બદલ્યું છે આપણી સાથે હાજર છે વલ્લભાચાર્ય શ્રી વરજકુમારજી મહારાજ મહારાજ આપનું સ્વાગત છે ના જે નોર્મલી મેં શરૂઆતમાં જ કીધું કે અનેકો યુવાનો જે આપની વાણીથી પ્રભાવિત થઈને પોતાના જીવન બદલ્યા છે મારો સીધો સવાલ છે કે પરિવાર જોડે રહે છે એ વ્યક્તિ માતા જન્મ આપ્યો છે પિતા એનું પાલન પોષણ કરે છે એ પરિવારમાં સતત બે પાંચ સાત દસ પંદર વીસ પચીસ વર્ષ રહે છે બદલાવ આવતો નથી અને કોઈક સંત એક મહારાજ એના પહેલાં જ નજરે પહેલી દ્રષ્ટિએ અચાનક એનામાં જીવન પરિવર્તન આવે છે આવા અનેકો કિસ્સા બન્યા હશે એમાંનો એક રસપ્રદ કિસ્સો મારે જાણવો છે અને એની પાછળના કારણો કયા મારા જીવનનું એક સૂત્ર છે એવરીથિંગ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય ગોડ આ જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધી જ ભગવાનની એક લીલા છે ભગવાનના જે આ સૃષ્ટિમાં દૈવી જીવો હોય છે એ ક્યાંક ને ક્યાંક ગુરુ કે વૈષ્ણવ સાથે નિશ્ચિત જોડાઈ જ જતો હોય છે ગુરુ એ ભગવાનના એક પ્રતિનિધિ છે જ્યારે ભગવાન કોઈ જીવ પર કૃપા કરે છે ત્યારે એને લૌકિક સંપત્તિ નથી આપતા એ તો ભગવાનની દયાથી પ્રદાન કરે છે જ્યારે જ્યારે આપણને જીવનમાં પૈસાની પ્રાપ્તિ થાય સારા ઘરની પ્રાપ્તિ થાય લગ્ન થાય છોકરા થાય કે લૌકિક વિષયોમાં આપણી પ્રગતિ થાય એ ભગવાનની દયા છે પણ જ્યારે જ્યારે ભગવાન આપણને અલૌકિક સંપત્તિ આપે ભગવત સેવા કરવાની ઈચ્છા થાય ભક્તિ કરવાની ઈચ્છા થાય કથા કરવાની કે કથા શ્રવણ કરવાની ઈચ્છા થાય ધર્મ પ્રચારના અંદર કોઈ જગ્યાએ નિમિત્ત બનવાની ઈચ્છા થાય સારા કાર્યોના અંદર તન મન ધન સમર્પિત કરવાની ઈચ્છા થાય આ ભગવાનની દયાની આ ભગવાનની કૃપા છે તો ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે અલૌકિક સાધનોની ભેટ આપણને આપે છે જ્યારે જ્યારે આવા યુવાનો કથાના અંદર આવતા હોય છે સૌથી પહેલાં તો એમનું વરણ એ ભગવાન સ્વયં કરતા હોય છે હું ઘણીવાર કહેતો હોઉં કે જનતા જેને ઇલેક્ટ કરે એ સંસદમાં કે વિધાનસભામાં જઈને બેસે પણ ભગવાન જેને સિલેક્ટ કરે એ જ સત્સંગમાં આવીને બેસતો હોય છે તો આવા અનેક યુવાનો ક્યાંક એમના માતા પિતાએ કદાચ એમને કીધું હોય કે તું એકા દ્વારા કથા સાંભળ કથામાં જઈને બેસ રસ પડે તો બીજા દિવસે આવજે ઘણા એવા યુવાનો મેં જોયા છે માતા પિતાને મૂકવા આવ્યા હોય અને મૂકવા આવ્યા હોય અને પછી લેવા આવતા હોય અને મૂકવા આવતા ને લેવા આવતામાં એમને ક્યાંક કથાના બે ચાર શબ્દો કાનમાં પડ્યા હોય અને એમાંથી ક્યાંક એમની ઈચ્છા થઈ હોય કે ના હવે અમે સાત દિવસ રજા મૂકી દઈએ છીએ જોબ પર કે બિઝનેસ પર અને સાતે સાત દિવસ અમે કથાને શ્રવણ કરીશું તો આ બધું ઠાકોરજીની એક લીલા છે ભગવાન જ્યારે કૃપા કરશે ત્યારે જ તમારા જીવનમાં ક્યાંક કોઈ ગુરુનું સાનિધ્ય કે કથાની પ્રાપ્તિ થશે પણ મારા શ્રી જે નોર્મલી ઓલવેઝ યુથ ક્રિટિસાઇઝ થતું રહે છે જ્યારે પણ વાત નીકળે છે જ્યારે પણ ચર્ચા ચાલે કોઈ પણ પ્રકારના એવા કાર્યોની કે જે કાર્યો કદાચ સમાજને સ્વીકાર્ય નથી એવા સમયે યુથ ક્રિટિસાઇઝ થતું હોય છે કે આજનો યુવાન હવે આવો થઈ ગયો છે આજનો યુવાન હવે આવો થઈ ગયો છે આજના યુવાનને આ બાબતમાં રૂચિ નથી જેન્યુન જેન્યુન મારે વ્યૂ જોઈએ છે આપની પાસે મારા શ્રી કે ખરેખર યુવાન આજની તારીખમાં એ ભટકેલો છે કે પછી પહેલાં જે હતા એના કરતાં હવે ધીરે ધીરે ધાર્મિક થયો છે આજના સમયના અંદર નિશ્ચિત એક એવું માનવામાં આવે છે કે જે લોકો સ્પિરિચ્યુઅલ એનર્જીથી ક્યાંક ડિટેચ થઈ ગયા છે કે જેમને શરૂઆતમાં યોગ્ય રીતે પરવરિશ દરમિયાન એમને ધાર્મિક સંસ્કારોની પ્રાપ્તિ થઈ નથી કારણ કે આપણે એવું કહીએ છીએ કે દીપકની જ્યોત એ કલાકો પર્યંત ટકે પણ સંસ્કારોની જ્યોત એ જીવન પર્યંત ટકે તો માતા પિતા અગર ધાર્મિક હોય અગર પ્રોપર ભક્તિ કરતા હોય સત્સંગનું વાતાવરણ હોય અને એનું જે રીતે અપબ્રિંગિંગ થયું હશે નિશ્ચિત એ સંસ્કારોની અસર લાંબા ગાળા સુધી રહે છે પણ આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે શરૂઆતમાં સંસ્કાર એને મળ્યા હોય પણ કોલેજમાં જઈને અથવા કોઈ દુસ્સંગના કારણે એ બગડી જાય અને આસ્તિકમાંથી નાસ્તિક થઈ જતા હોય છે આજના સમયમાં મને એવું લાગે છે યુવાનો પાસે સમય ઓછો છે પહેલામાં અને આજમાં ફરક એટલો જ છે કે પહેલાં લોકો ધર્મને જાણવા માટે સ્વાધ્યાય માટે સત્સંગ માટે સમય કાઢતા હતા જેથી કરીને ને એ લોકોના અંદર જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થતો હતો આજના સમયના અંદર યુવાનો એટલા બધા બિઝી થઈ ગયા છે ડિસ્ટ્રેક્શન્સ એટલા બધા વધી ગયા છે સોશિયલ મીડિયા જે રીતે વધી ગયું છે મોબાઈલ જે રીતે વધી ગયા છે તો વ્યક્તિની ક્રિએટિવિટી પણ ખલાસ થવા લાગી છે આજે જ્યારે વ્યક્તિ ફ્રી પડે છે તરત મોબાઈલમાં જતો રહે છે તરત સોશિયલ મીડિયા ચેક કરે છે પહેલાં વ્યક્તિ ફ્રી પડતો તો કંઈક ચિંતન કરતો લખતો તમે જોજો આવનાર સમયના અંદર કવિઓ ઘટી જશે લેખકો ઘટી જશે કારણ કે વ્યક્તિ પોતાના સાથે સમય જ વ્યતીત નથી કરી રહ્યો સતત ચોવીસ કલાક એ કેવલ મટિરિયલિસ્ટિક વસ્તુમાં વ્યસ્ત રહે છે આજનો યુવાન અગર સત્સંગમાં સમય આપે અગર કથાઓમાં સમય આપે સારું વાંચનમાં અગર સમય આપે અને થોડા ડિસ્ટ્રેકશન્સથી અગર દૂર થાય એની જે જિજ્ઞાસાની ભૂખ છે એના જે પ્રશ્નો છે એના અગર યોગ્ય લોજિકલ આન્સર્સ એમને આપવામાં આવે અને એનું સમાધાન થાય તો નિશ્ચિત આજે પણ મને વિશ્વાસ છે કે યુવાનો ધર્મ તરફ આગળ વધશે વધી રહ્યા છે અને અસંખ્ય યુનો યુવાનો આજે વિશ્વભરમાં વલ્લભયુદ્ધ ઓર્ગેનાઇઝેશન વિવાયો સંસ્થા સાથે પણ જોડાઈને પોતાનું આત્મકલ્યાણ કરી રહ્યા છે રહી વાત કેમ યુવાનો ભટકી ગયા છે અમુક તો એમાં આપણે જીવ સાયન્સમાં જવું પડે જે ભગવાનનો જીવ નથી એને તમે લાખ પ્રયત્ન કરો એ ભગવાન તરફ નથી પડવાનો અને જે ભગવાનનો દૈવી જીવ હશે કદાચ નાસ્તિક કુટુંબના અંદર પણ જન્મેલો હશે તો પણ એ ભક્તિના રંગથી વંચિત નહીં રહે એવા ઘણા પરિવારો આપણે જોયા છે કે જેમના માતા પિતા ભગવાનને નથી માનતા પણ દીકરો એવો દૈવી જીવ જન્મ્યો છે કે એની રાહ જાતે શોધી લેતો હોય છે અને ક્યાંક ભગવાન એને સત્સંગ આપીને એનો ઉદ્ધાર કરી નાખતા હોય છે શરૂઆતમાં આપે આ મારા પ્રશ્નના જવાબની શરૂઆતમાં આપે સ્પિરિચ્યુઅલિટીનો ઉલ્લેખ કર્યો મારો બેઝિક ક્વેશ્ચન કે રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ અત્યારે જો બધા જ ધર્મગુરુઓની વાત કરીએ દરેક સંપ્રદાયના હિન્દુસ્તાનમાં જેટલા પણ અત્યારે એક્ઝિસ્ટિંગ છે એ બધા ધર્મગુરુ ધીરે 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 મને લાગે છે કે કોર રિલિજિયસને કદાચ થોડુંક ઓછું કરીને સ્પિરિચ્યુઆલિટી ઉપર જરા આ આ ડિફાઈન મને લાગે છે કે બહુ પાતળી ભેદરેખા છે અને મને ડિફાઈન આપના શબ્દોમાં જોઈએ છે વોટ ઇઝ રિલિજિયસ એન્ડ વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ધાર્મિકતા એ જ સ્પિરિચ્યુઆલિટી છે સ્પિરિચ્યુઆલિટીનો સંબંધ આત્મા ને પરમાત્મા સાથે છે આત્માને પરમાત્મા સાથેના કનેક્ટિવિટી સાથે છે અને એ જ ધર્મ આપણને શીખવાડે છે ધર્મ એટલે જીવન જીવવાની શૈલી ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન એ કીડી કીડીને મારે એને ફાંસી ન થાય મનુષ્ય મનુષ્યને મારે તો ફાંસી થાય કીડી કે પશુ પક્ષી ધર્માચરણ નથી કરી શકવાના મનુષ્ય દેહ શરીર માધ્યમ ખલું ધર્મ સાધન આ શરીર એ માધ્યમ છે ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે તો ધર્મયુક્ત અર્થ ધર્મયુક્ત કામ ધર્મયુક્ત મોક્ષ તો ધર્મનો મુખ્ય એજન્ડા એ આત્મકલ્યાણ છે આત્માને ભગવદ્ધામ સુધી પહોંચાડવું જન્મ મૃત્યુના ફેરામાંથી આપણે કઈ રીતે મુક્ત થઈ શકીએ આ માયામાંથી કઈ રીતે ઓવરકમ થઈ શકીએ બીજી વાર આપણને આ જન્મ નથી જોઈતું તો કઈ રીતે આપણે આ જન્મને સાર્થક બનાવી શકીએ એને દિવ્ય બનાવી શકીએ એના જે વિધાનો એનું કોન્સ્ટિટ્યુશન એ આખું ધર્મ છે તો ધાર્મિકતા એ જ સ્પિરિચ્યુઆલિટી છે અને સ્પિરિચ્યુઆલિટી એ જ ધાર્મિકતા છે ઓકે અહિયાં રોગી સમય થયો છે વિરામનો દર્શક મિત્રો વિરામ બાદ આગળના તબક્કાની વાતો કરીશું મહારાશિ સાથે વિરામમાં ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં અતિથિમાં આપણી સાથે છે શ્રી વર્ષકુમારજી મહારાજશ્રી મહારાષ્ટ્રી યુવાનો વિશેની વાત કરી સ્પિરિચ્યુઅલિટી અને રિલિજિયસ વિશેની પણ વાત કરી નાઉ કમ ટુ કેવી રીતે આને આગળ વધારી શકાય આપ પ્રયત્નો કરો છો પરંતુ સરકારે હમણાં એક નિર્ણય લીધો છે ભાગવત ગીતાને અભ્યાસક્રમની અંદર સામેલ કરવો કેવી રીતે આ નિર્ણયને જોવો છો આ બહુ સારો નિર્ણય છે માનનીય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આ માટે થઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે હું નિશ્ચિત માનું છું કે આપણા અભ્યાસક્રમના અંદર અમુક એવા વિષયો આપણે લાવવા જોઈએ જેથી કરીને ગળથુથીમાં જ એ યોગ્ય ભારતીય સંસ્કૃતિના સંસ્કારો એ બાળકોને પ્રાપ્ત થાય કવિઓની કવિતાઓ અભ્યાસક્રમમાં આવે ઇતિહાસ આવે વૈજ્ઞાનિકોનું વિજ્ઞાન આવે તો સાક્ષાત ભગવાન દ્વારા ઉક્ત એ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં ન આવી જોઈએ આવી જ જોઈએ આ બહુ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવ્યો છે બીજું મારું એક એવું માનવું છે કે જ્યારે બાળક સ્કૂલમાં ભણે છે એને બધી જ વસ્તુઓ આપણે ભણાવીએ છીએ જે એને ડિગ્રી લેવા માટે અનિવાર્ય છે ડિગ્રી લે છે પછી એ જોબ કરે છે બિઝનેસ કરે છે પૈસા કમાય છે ડિગ્રી એ કેવલ માત્ર એક પૈસા કમાવાનું સાધન ન થઈ જાય સ્કૂલ કોલેજો એ પૈસા કમાવતા શીખવાડે છે પણ પૈસા માટે દૃષ્ટિ કેવી હોવી જોઈએ એ પણ સ્કૂલ કોલેજોમાં શીખવાડવું જોઈએ પ્રેક્ટિકલ વેના અંદર વ્યક્તિએ જીવન જીવવાની કળા કઈ રીતે શીખવી જોઈએ એ પણ શીખવાડવું જોઈએ આજે છોકરાઓ મોટા થઈને બગડી જાય છે વ્યસની થઈ જાય છે આજે આપણે જોઈ રહ્યા છીએ કેટલા બધા લોકો ડ્રગેડિક થઈ જાય છે અને એ લોકો એના કેરિયરને બરબાદ કરી રહ્યા છે મારી એવી ઈચ્છા છે જે અમે ચોરડી મુકામે ગોંડલ તાલુકામાં જે પાસઠ વીઘામાં કૃષ્ણ સંસ્કાર વર્ડનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એમાં કૃષ્ણ સંસ્કાર વર્ડ વચ્ચે સંસ્કાર મૂક્યું છે એમાં અમારું લક્ષ્ય જ એ છે કે જે સ્કૂલ કોલેજીસ અમે ત્યાં બનાવીશું ગુરુકુલ અમે બનાવીશું એમાં બાળકોને એકેડેમિક એજ્યુકેશનના સાથે સાથે અમે સંસ્કાર આપીએ આપણા અભ્યાસક્રમના અંદર આપણે એવા સબ્જેક્ટ્સ કેમ ના મૂકીએ દાખલા તરીકે વ્યસનનો સબ્જેક્ટ પાંચમા કે છઠ્ઠા ધોરણના અંદર બાળકને આપણે પહેલાંથી જ એવું કેમ ન ભણાવીએ કે આ વ્યસન કરવાના શું નુકસાન છે એવા અમુક લોકોના ચેપ્ટર્સ કેમ ના મૂકીએ કે આ લોકો આવા મોટા સેલિબ્રિટી હતા અને આ વ્યસનમાં ફસાયા ડ્રગમાં ફસાયા એને આખું એનું કેરિયર બરબાદ કર્યું આ ડ્રગ આપણા માટે કેટલું ખરાબ છે શરાબ કેટલી ખરાબ છે જો પાંચમા કે છઠ્ઠા ધોરણમાં એ બાળક વ્યસન માટે અગર કંઈ ભણશે તો એ મોટો થઈને વ્યસન કરશે જ નહીં એના મૂળિયા એટલા મજબૂત થઈ ગયા છે પાંચમા કે છતાં ધોરણના બાળકને આપણે બાળકને આપણે સ્વચ્છતાનો ઉપદેશ કેમ ના આપીએ એ સંસ્કાર એના અંદર આપણે કેમ ના નાખીએ દસમા કે બારમા ધોરણના અંદર દીકરીઓને આપણે ગર્ભ સંસ્કાર વિશેની અવેરનેસ કેમ ના લાવીએ એ દીકરીઓ ભવિષ્યમાં લગ્ન કરશે એના બાળકો થશે તો ગર્ભ સંસ્કારની શું મહત્તા છે એને અભ્યાસક્રમના અંદર કેમ ભણાવવામાં ના આવે આજે કોઈ પણ દુકાનમાંથી તમે કોઈ વસ્તુ ખરીદો અને એમાં કોઈ ડિફેક્ટ આવી તો લોકો શું કહેશે આ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે ફેક્ટરીનો દોષ આપશે બાળકો મોટા થઈને અગર બગડી ગયા તો દોષ કોણો માતા પિતાનો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આપણા ધર્મશાસ્ત્રના અંદર જે ગર્ભ સંસ્કારની વાતો કરવામાં આવી કે એ નવ મહિના દરમિયાન એ માએ શું ખાવું શું ન ખાવું શું પીવું શું કરવું શું ન કરવું શું જોવું શું ન જોવું વગેરે 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 એ એને જો પહેલાંથી ભણતરમાં આપણે આપી દઈએ

કદાચ વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં આવા કાર્યક્રમો બહુ ઓછા થયા હશે પંચોતેર હજારથી પણ વધારે વૈષ્ણવો એક છત્ર નીચે એકત્રિત થવા જઈ રહ્યા છે અને સર્વ જ્ઞાતિય વૈષ્ણવો છે આજે વૈષ્ણવ શબ્દની આપણે વાત કરીએ તો ઘણા લોકોને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે વૈષ્ણવ એટલે ફક્ત વણિક જ્ઞાતિ વૈષ્ણવ શબ્દ વણિક જ્ઞાતિ સાથે સીમિત નથી વૈષ્ણવ વાણિયા એવું લોકો લખે છે એટલે લોકોને એવું લાગ્યું કે વાણિયા જ વૈષ્ણવ છે પરંતુ વૈષ્ણવ સંપ્રદાયમાં અને વૈષ્ણવમાં બધી જ જ્ઞાતિ આવી ગઈ છે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની આપણે વાર્તા વાંચીએ વલ્ભાચાર્યજી ગુસાઈજીની બધા જ કાસ્ટના લોકો એમાં જોડાયા છે જે કૃષ્ણને માને જે કૃષ્ણને પ્રેમ કરે જે કૃષ્ણની ભક્તિ કરે એ બધા જ વૈષ્ણવો છે અને જેને પુષ્ટિમાર્ગના અંદર બ્રહ્મસમંત દીક્ષા લીધેલી છે એ દીક્ષિત વૈષ્ણવ છે તો આવા વિશ્વભરમાં પાંચ કરોડથી પણ વધારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છે જે છૂટાછવાયેલા છે એને અમે વિવાયોના માધ્યમથી નેટવર્કના માધ્યમથી એક સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી એ બધા વૈષ્ણવનું એક મહાસંગઠન એ વિવાહોના માધ્યમથી કરવા જઈ રહ્યા છે અને એ વિરાટ વૈષ્ણવ મહાસંમેલન આ છઠ્ઠી તારીખે રાજકોટ જિલ્લાના ગુંડલ તાલુકામાં ચોરડી મુકામે આયોજિત થવા જઈ રહ્યું છે લગભગ ગુજરાતભરમાંથી પાંચસોથી પણ વધારે બસીસ ચારે બાજુથી લોકો આ સંમેલનમાં જોડાઈ રહ્યા છે આ એક વૈષ્ણવ સંપ્રદાયનું ઐતિહાસિક સંમેલન થવા જઈ રહ્યું છે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રોજેક્ટમાં સ્કૂલ છે ગુરુકુળ છે કોલેજ છે અતિથિભુવન છે ચોર્યાસી કોષ વ્રજને અમે સૌરાષ્ટ્રની ધરા પર સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ હજારો લાખો વૈષ્ણવો આખા વિશ્વમાંથી વ્રજભૂમિમાં જાય છે ગિરિરાજીની પરિક્રમા કરે છે તો ગોકુળ વૃંદાવન જતિપુરા મથુરા મરસાના આ કલ્પના ક્યાંથી આવી મારે આનું બીજ જ્યારે રોપાયું ને મારે એ એ એમાં જવું છે કારણ કે આ અચાનક જ સ્પાર્ક નહીં થયું ને આપણે એનાઉન્સમેન્ટ પણ નહીં કર્યું હોય આ વિચાર કે આ પ્રકારનું એક આ જગ્યા અથવા આવું એક નિર્માણ થવું જોઈએ આ વિચાર ક્યારે આવ્યો હતો અને કલ્પના શું ખરેખર આપની જ હતી કે પછી કોકની કલ્પનાને આપ સાકાર કરવા જઈ રહ્યા છો બે રીતે આ વિચાર આવેલો એક તો જ્યારે હું ગેરાજની પરિક્રમા કરવા ગયો અને મારા પગમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થયું મારી કોમન પેરેન્ટનું નવ ડેમેજ થઈ ગઈ હતી પાંત્રીસ દિવસ હું બેડરેસ્ટ ઉપર હતો બે હજાર સાત ડિસેમ્બરના અંદર ત્યારે એક જીવનમાં બદલાવ આવ્યો અને આખી એક દિશા પ્રાપ્ત થઈ એ હોસ્પિટલના પાંત્રીસ દિવસના બિછાને જ કથા કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ વિવાયોની પ્રેરણા પ્રાપ્ત થઈ કવિતા લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ ગાવાની પ્રેરણા પ્રાપ્ત થઈ અને એ વખતે જ કૃષ્ણ સંસ્કાર વર્ગનો એક વિચાર પ્રગટ થયો હતો તો હોસ્પિટલના બિછાને એક કષ્ટમાંથી આ એક વિચાર જન્મ્યો કે આવું એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું એક મોટું મથક બને એક સંકુલ બને કારણ કે અમારે ત્યાં હવેલીઓ ઘણી બધી હતી પણ હવેલીઓ એક સીમિત ક્ષેત્રના અંદર હોય એમાં બીજી ખાસ કોઈ વ્યવસ્થા ન હોય અમારું જે વડોદરામાં માંજલપુરમાં વ્રજરામ આધ્યાત્મિક સંકુલ છે એ એવા બહુ ઓછા સંકુલો આખા સંપ્રદાયમાં વિદ્યમાન છે તો એક મોટા સંકુલના અભાવ આ સંપ્રદાયમાં હંમેશા માટે રહ્યો છે અન્ય સંપ્રદાયોના મોટા મોટા સંકુલો થાય આ વૈષ્ણવ સંપ્રદાયમાં આવા ન થઈ શકે તો એક સંપ્રદાયનું એક ઇન્ટરનેશનલી એક વૈશ્વિક મથક બને આ પ્રેરણા હોસ્પિટલમાં પ્રગટ થઈ પછી ડિઝની વર્લ્ડ મિકી વર્લ્ડ મારા મનમાં થયું કે એક ઉંદેડાનું વર્લ્ડ બની શકે તો કૃષ્ણનું વર્લ્ડ કેમ ના બની શકે આજે ઘર ઘર મિકી માઉસ પહોંચી ગયો અને મિકી સાથે લોકો અટેચ થઈ રહ્યા છે એક ઊંધેડા સાથે લોકોનું અટેચમેન્ટ થઈ રહ્યું છે એવું એક કૃષ્ણ વર્લ્ડ બનાવીએ એવી એક કૃષ્ણભૂમિ બનાવીએ એવી એક કૃષ્ણની દુનિયા બનાવીએ કે જ્યાં આપણા બાળકો યુવાનો નાનપણથી કૃષ્ણથી જોડાઈ શકે કૃષ્ણના વિચારોથી જોડાઈ શકે કૃષ્ણની લીલાથી જોડાઈ શકે એ આંખ બંધ કરે તો મિકી ઉદેડું ન દેખાય બિલાડી ન દેખાય ટોમેન્જેરી ન દેખાય ડોનાલ્ડક ન દેખાય એ આંખ બંધ કરે તો એને કૃષ્ણ દેખાય અને આ રીતે ગળથુથીમાં એ કૃષ્ણના સંસ્કારોને પ્રાપ્ત થાય બાળકોને એ ઉદ્દેશથી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પંચાવન વીઘામાં અમે જે આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે એમાં મેઇનલી અમારો ભાર સંસ્કાર ઉપર છે પછી બીજો ફેઝનો પ્રોજેક્ટ અમારો રાજકોટમાં છે એમાં મોરપીચ ટેમ્પલ બનાવી છે ગોલ્ડન ટેમ્પલ બન્યું લોટસ ટેમ્પલ બન્યું ભારતમાં આ વિશ્વનું પહેલું મોરપીચ ટેમ્પલ ચૌદ માળનું એ રાજકોટની ભૂમિ પર બનાવવામાં આવશે અને ત્રીજો પ્રોજેક્ટ અમારો જે રાઇડ્સ પ્રોજેક્ટ છે એ કૃષ્ણની લીલા ઉપર વિવિધ રાઇડ્સ બનાવવામાં આવશે એ વૃંદાવનમાં વ્રજભૂમિમાં એ ભવિષ્યના અંદર આવનાર સમયમાં સાકાર થાય ઓકે અગેન 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 ટાઈમ થયો છે એક વિરામનો દર્શક મિત્રો વિરામ બાદ ફરીવાર અંતિમ તબક્કાની રસપ્રદ વાતો મહારાષ્ટ્ર સાથેની વિરામ ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમનો અંતિમ તબક્કો છેલ્લી આઠ મિનિટ મારા શ્રી આપે વાત કરી કે વેદનામાંથી આ વિચાર આવ્યો ટર્નિંગ પોઈન્ટ આપે કીધો થોડીક મારે અંગત વાત કરવી છે આપની સાથે આપના જીવનમાં ભક્તિ તરફનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો બિકોઝ યુ આર લિટરેટ યુ આર હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ આ બધું કરતાં કરતાં નોર્મલી આટલો બુદ્ધિવાળો માણસ હોય ને તો એ ધંધો કરતો હોય આટલો બુદ્ધિવાળો માણસ હોય ને તો કોઈ જગ્યાએ નોકરી કરીને ઉચ્ચ પદ પર બેઠો હોય થયું શું જીવનમાં કે અચાનક જ બસ આ જ કૃષ્ણ ભક્તિ ધટસ ઓલ બહુ સારો પ્રશ્ન છે આપનો વલભાચાર્યજી મહાપ્રભુજીની પરંપરામાં અમારો જન્મ થયો અઢારમી પેઢીના અંદર જન્મજાત એક સંસ્કારો પ્રાપ્ત થયા ઘણી બધી વસ્તુ અમને જીનેટિક્સના અંદર પ્રાપ્ત થઈ જતી હોય છે કારણ કે અમારા જે એન્સેસ્ટર્સ હતા એમને પણ આખું જીવન આ જ રીતે પુષ્ટિ માર્ગના અંદર સમર્પિત કરેલું હતું અને ધર્મ પ્રચાર એ અમારા રગરગમાં છે ભૂવી ભક્તિ એ પણ અનેક એ છોડી પણ દીધું હતું ભૂતકાળમાં ઘણા કિસ્સા એવા પણ છે કે જે કદાચ પરિવારમાંથી હોય પરંતુ કદાચ એટલા સક્સેસ કે એક્ટિવ પણ નથી થયેલા એવા પણ કિસ્સાઓ છે છતાં આપનું એક્ટિવ રહેવું અને સક્સેસ થવું શ્રી મહાપ્રભુજીની ઠાકોરજીની વિશેષ કૃપા પણ મેં જેમ આપને પૂર્વમાં વાત કરી કે નાનપણમાં એ સંસ્કારો તો હતા પરંતુ જે ટર્નિંગ પોઈન્ટ આપે કીધું જે આ હોસ્પિટલથી પ્રાપ્ત થયું મહારાજ પોતાના દાખલાથી હું ઘણા બધા યુવાનોને આ સંદેશ આપતો હોઉં છું કે જીવનમાં જે કંઈ પણ થાય છે એ આપણા સારા માટે થાય છે હું તો ગિરાજની પરિક્રમા કરવા ગયો હતો પણ એ પરિક્રમા કરીને પાંત્રીસ દિવસનું ભગવાને ખાટલો આપ્યો પણ એ કંઈક ટ્વિસ્ટ લાવવા માટે મને એક દિશા પ્રાપ્ત થઈ વિઝન પ્રાપ્ત થયું અને ત્યારથી બસ નક્કી કર્યું કે હવે આખું જીવન એ પુષ્ટિ માર્ગ માટે સમર્પિત કરવું છે આ જ રૂચિ છે આ જ ભાવના છે આજ કેન્દ્રમાં છે કે બસ સમાજ માટે કંઈક કરીને જવું છે ભગવાને આ જીવન આપ્યું છે બહુ ઓછા સમયનું આ જીવન છે જે ત્રીસ ચાળીસ પચાસ વર્ષો કદાચ બાકી હશે એ સમય ન ગવાવતા દિવસ રાત બસ ચાર કે પાંચ કલાકની નિદ્રા લઈને સતત એ જ વિચાર મનમાં રહે છે ઠાકોરજી આ જ વિચારો આપી રહ્યા છે કે કથાના માધ્યમથી વિવાહના માધ્યમથી આવા સંકુલોના માધ્યમથી દેશ વિદેશના અંદર યાત્રાઓના માધ્યમથી વધુને વધુ લોકો જનકલ્યાણના માર્ગે આગળ વધે આત્મકલ્યાણના માર્ગે આગળ વધે બસ એ જ એક દિશા પ્રભુએ આપ્યું છે ત્યારે મને રિયલાઇઝેશન હોસ્પિટલમાં થયું કે યુ આર બોર્ન ફોર દિસ તમારા અંદર કદાચ કોઈ કલા છે એ કલાને જ્યારે તમે આકાર આપો છો અને એ તમે કદાચ કલાને આકાર આપીને કોઈપણ ક્ષેત્રના અંદર અગર કલાકાર બનો છો અર્થાત ઈશ્વરે તમારું જન્મ જ એ માટે કરેલું છે તો જ તમે કલાને આકાર આપવામાં સફળ થયા છો અને એમાં ઈશ્વરની વિશેષ એક કૃપા હોય છે તો મને હંમેશા અનુભવ થતો રહે છે આ વ્રજરાજ કુમાર કશું નથી કરતો પ્રભુ કરાવે છે પ્રભુ નિમિત્ત બનાવે છે એ અમારા હૃદયમાં વિરાજમાન થઈને અમને પ્રેરણાઓ આપે છે હવે આમ કરો હવે આમ કરો હવે આમ કરો એ શક્તિ આપે છે અને એટલે આપણે ત્યાં કહેવાયું ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ શક્તિ બુદ્ધિ પરાક્રમ ષડેતે યત્ર વર્તન તે તત્રિષ્ઠામે ષડયતે યત્ર વર્તન તે તત્ર દૈવમ સહાયકૃત તો આપણા ત્યાં કહેવામાં આવ્યું કે જેમાં ઉદ્યમ છે સાહસ છે શક્તિ છે પરાક્રમ છે ત્યાં ભગવાન પોતે સહાયતા આપતા હોય છે તો તો આ ભાવનો છે શ્રી ન્યૂઝ કાર્યક્રમ રહ્યો આપનો આ ઇન્ટરવ્યુ એટલે સ્વાભાવિક છે કે થોડી ઘણી પોલિટિકલ ડિસ્કશન તો આપની સાથે કરીશ જ વર્ષોથી વર્ષોથી ભારત રાષ્ટ્રમાં ધર્મ નીતિ રાજનીતિ ઉપર પ્રભાવિત રહેતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી એવું લાગે છે કે રાજનીતિ એ ધર્મનીતિ પર પ્રભાવિત છે જે પણ રાજનેતાઓમાં ધાર્મિકતા છે એ હંમેશા ધર્મને સાથે લઈને ચાલતા હોય છે અને આપણા ભારત રાષ્ટ્રના અંદર અત્યારે જે ભારત સરકારના કેન્દ્ર નેતૃત્વમાં જે લોકો વિરાજમાન છે હું નિશ્ચિત માનું છું કે એ ધર્મને કેન્દ્રમાં રાખીને પછી એ રામ મંદિરનો વિષય હોય કે બીજા જેટલા પણ ઉલઝાયેલા વિષય હતા એને સુલઝાવાની વાત હોય અભ્યાસક્રમમાં ગીતાને લાવવાની વાત હોય હિન્દુઓ માટેની વાત હોય કે સમાજ હિતની વાત હોય એમાં ધર્મને નિશ્ચિત એક પ્રાધાન્ય આપેલું છે આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વભરના અંદર વધાર્યું છે એટલે આજના સમયના અંદર જે સરકાર જે રીતે કામ કરી રહી છે એ નિશ્ચિત ધર્મને ધર્મગુરુઓને ધર્મ નીતિને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે એવું અમે બધા જ માનીએ છીએ કદાચ બધા જ સંતો બધા જ ગુરુઓ एने अनुमोदन आपता है मारा श्री एक एक अंगत सवाल पूछो सतत पासे होता हो जा। अपनी कई अपेक्षा लैने आता हो जयरेप दर्शनाथ आपसे आए आप ज्यादा जता हो कदाच ट्रावल करता हो कि कोई जगह एक स्थान पर आप एक वीक फाइव डेइ વન મંથ માટે રહેતા હો સતત લોકો આપની પાસે આવતા હોય છે અને સ્વાભાવિક છે કે સંસાર એક જીવ છે એટલે બટ ઓબિયસ છે ઘણી બધી નેગેટિવિટી પણ એની પાસે હોય દુઃખ પોતાના સતત એ આપની પાસે લઈને આવતા હોય આવા સમયે એક વ્યક્તિ કે જે સતત આપતો જ હોય છે આપ ક્યારે માંગવાના નથી આપની સામે હજારો લાખો લોકો અત્યાર સુધીની જિંદગીમાં અલગ 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 વસ્તુઓ માગીને જતા હશે આપ એમને આશીર્વાદ આપતા હશો ને ભગવાનની ઈચ્છાથી એમના કાર્યો પણ પૂર્ણ થઈ જતા હશે પરંતુ એક સાયકોલોજીકલ ક્વેશ્ચન છે મારો કે આટલી બધી નેગેટિવિટીની વચ્ચે બધા જ લોકો પોતાના દુઃખ દર્દ પરિવારનું આર્થિક બધા જ અલગ અલગ એમના પોતાના શારીરિક પ્રશ્નો લઈને આ બધી નેગેટિવિટીની સામે સતત પોઝિટિવિટી પોતાની અંદર મેન્ટેન કરી રાખવી કારણ કે એવરી મુમેન્ટ આપે તો પોઝિટિવ દેખાવું જ પડશે આપનામાં થોડી પણ વીકનેસ એ આપના લાખો ફોલોઅર્સને ડિસ્ટર્બ કરી શકે એમ છે કંઈ શું કરો છો જેથી સતત આ ચહેરો આટલો સસ્મિત રહે છે આટલો જ ફૂલ ગુલાબી રહે છે અને એવો રહે છે કે જે આપને પણ જોવે દર્શન કરે એ આનંદિત થઈ જાય છે સિક્રેટ 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 વરસાદ પડતું હોય અને રેનકોટ પહેરી લઈએ તો એ વરસાદનું પાણી એ આપણને સ્પર્શતું નથી વરસાદના વચ્ચે રહીને પણ આપણે એ પાણીથી અલિપ્ત રહી શકીએ છીએ એમ જ્યારે જેના જીવનમાં ભક્તિનું કોટિંગ હોય પ્રભુ નામ સ્મરણનું કોટિંગ હોય મંત્ર અનુષ્ઠાનનું કોટિંગ હોય અમુક વ્રતોનું કોટિંગ હોય સતત ભગવાન સાથેની કનેક્ટિવિટી જ્યારે આપણી સર્જાયેલી રહે છે ત્યારે કેટલાય વરસાદ આજુબાજુ હોય કેટલા પણ લોકો આપણા પાસે દુઃખ લઈને આવતા હોય એમના વિષયો લઈને આવતા હોય તો પણ એ કોટિંગના માધ્યમથી એ પ્રૂફ બની જતા હોઈએ છે આપણે એટલે એ દુઃખદર્ગદ ક્યાંક આપણને ઇફેક્ટ ન કરીને આપણામાંથી એક પોઝિટિવ ઉર્જા એ લોકોને પ્રાપ્ત થાય એમાંથી એ લોકોનું સશક્તિકરણ થાય એ રીતનું આખું એક વાતાવરણ ઊભું થતું હોય છે વ્યક્તિગત મારી વાત કરીએ તો મને પહેલાંથી ભગવત સેવામાં ખૂબ રૂચિ રહી છે ઠાકોરજી સાથે વિશેષ એમના શૃંગાર કરવા એમાં મારી વિશેષ રૂચિ તો જ્યારે જ્યારે હું રજધામ સંકુલમાં હોઉં છું ત્યારે ત્યારે ઠાકોરજીની સેવામાં વિશેષ સમય વ્યતીત કરતો હોઉં છું બાર અમે ઠાકુરજીની સેવાનું એક વિશેષ સૂક્ષ્મ ક્રમ રાખતા હોઈએ છે પણ એના સાથે અનુષ્ઠાન હવન આદિનો ક્રમ નિત્ય હોય છે દર ગુરુવારે મારું છેલ્લા પાંચ સાત વર્ષથી મૌન વ્રત હોય છે વખત વખત પર અમુક અનુષ્ઠાનો વ્રતોનો ક્રમ રહેતો હોય છે એટલે આપની વાત બહુ સાચી છે કે પેલું કહેવાય ને કે તમારા પાસે બેંક બેલેન્સ હોય તો તમે કોઈને ચેક આપી શકો અને એ ચેક આપો તો એ પાસ થાય નહીં તો બાઉન્સ થાય તમારા પાસે જો ઉર્જા ન હોય તમારા પાસે જો શક્તિ ન હોય તમારા પાસે જ જો એ પોઝિટિવિટી ના હોય તો તમે બીજાને કેવી રીતે આપી શકો આપની વાત બહુ સાચી છે ઘણા બધા લોકો આવતા હોય આશીર્વાદો લઈ જતા હોય એનર્જી તમારી લઈ જતા હોય તો તમે જ જો ખાલી થઈ ગયા તો તમે બીજાને એનર્જી કેવી રીતે આપી શકો તમે જ ખાલી થઈ જાઓ અને પછી તમે કોઈને આશીર્વાદ આપો તો એને આશીર્વાદ ફળે પણ કઈ રીતે તો અમારે સતત આ કનેક્ટિવિટીને જાગૃત રાખવા માટે નિત્ય સેવા નિત્ય સત્સંગ નિત્ય અનુષ્ઠાન નિત્ય વ્રતો આદિ એ બધા જ સાધનોને કરતાં કરતાં સવિશેષ ભગવદ્ કૃપા ભગવાનની દૈવી શક્તિ જ્યારે આપણામાં હોય છે ત્યારે આપણને ક્યારે પણ થાક નથી લાગતો અને એ જ કથાનું ફળ છે કે આપણે સતત કથા કરીએ સતત નામસ્મરણ કરીએ સતત પ્રભુનું સેવન કરીએ તો એ કથાનું ઊંધું થાક એ ક્યારે પણ જીવનમાં લાગતો બહુ જ છે આ કથાના ઊંધા થાક ઉપરથી જ મારો અંતિમ જે પડાવ છે એની છેલ્લી વાત આપણે કરી લઈએ આપણે કીધું તે પ્રમાણે હોસ્પિટલની અંદર ઘણું બધું આપે વિચાર્યું અને કર્યું એમાં આપણે એક વાત પણ કહી કે કવિતા પણ લખાઈ બસ આપણા દિલની નજદીકો એવી એકાદી કવિતાથી આ કાર્યક્રમનું સમાપન કરીશું આપણે શ્રીનાથ પ્યારે શ્રી નહીં નહીં આવું તો તમે ગાવ છો પણ સારું યુ આર ગુડ સિંગર થોડુંક રાગમાં પણ ના એ થઈ શકે થઈ શકે શ્રીનાથ પ્યારે પ્યારે શ્રી યશોદા કે દુલારે શ્રીનાથ પ્યારે

મને પણ એવું લાગ્યું કે ઘણું બધું બાકી રહી ગયું છે કારણ કે એવો દરિયો છે કે જેટલું ઉલે છો અંદર મને લાગે છે કે દરેક વખતે તમને એવું લાગે કે ના હજી ઓછું પડ્યું હજી ઓછું પડ્યું પરંતુ એ જ આશા સાથે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ કે ફરી પછી એક એપિસોડ એમની સાથે એમનું પ્રોમિસ લઈને કે નેક્સ્ટ એપિસોડ બીજો એક અલગ વિષય પર આપણે એમની સાથે કરીશું થેન્ક યુ વેરી મચ મહારાષ્ટ્રી ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર થેન્ક્સ અગેન